ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8 બરાબર એની સમજૂતી મેળવી ગયા છે. પાઠ 8 માં ભારતનું રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો આપણે બંધારણ એટલે શું આગળના લેક્ચરમાં જોયેલું બરાબર. અને બંધારણ ઘડતરની પ્રક્રિયા કયા કયા લોકો ઘડતર પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવેલો છે બરાબર એની સમજૂતી આપણે મેળવી ગયા છે. આપણે આગળ મેં કીધું એમ અવેજી મુદ્દો આવે છે તમારે આમુખ. આમુખ શું છે? તો આમુખ એ બંધારણનો અર્ધ એમ કહેવાય છે, બંધારણનો આત્મા. શરૂઆત શેનાથી થાય? આમુખથી થાય. આમુખને એમ કહેવાય છે કે આપણે ગુજરાતી ભાષામાં પ્રસ્તાવના તરીકે બરાબર. તો હવે આપણે બીજો સવાલ છે એના પછી બંધારણ ઘડતર પ્રક્રિયા પછીનો મુદ્દો છે આમુખનો અર્થ અને તેનું મહત્વ બરાબર. તો આપણે એની સમજૂતી મેળવીએ તો 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખ સાર્વભૌમ શબ્દ આખા દેશ માટે સાર્વભૌમ શબ્દ, પછી સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દો આવ્યા અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો. એટલે આપણો જે દેશ છે, આપણું જે રાષ્ટ્ર છે, એક અને અખંડ રાષ્ટ્ર બરાબર, તેનો સમાવેશ આમુખની અંદર. આમુખ આખું લખાયેલું છે, બંધારણ જેમ લખાયું એમ આમુખની પણ રચના થયેલી છે બરાબર. આપણે ધોરણ 8માં અમુક શીખી ગયા છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને શું છે સમાવેશ અંદર કરેલો છે. ઘણી બધી વસ્તુઓ અંદર સમાવેશ થયેલી છે આમુખની અંદર. એટલે એમ કહેવાય છે આમુખ બંધારણના ઉદ્દેશથી જ કલ્યાણના સ્થાપન, ઉચ્ચ ભાવનાનો અને આદર્શો સિદ્ધ કરવા માટે સ્પષ્ટતા અંદર કરેલી છે. એટલે હવે આપણે જોઈએ કે આમુખનું મહત્વ, અર્થ પછી જે આવે છે એનું મહત્વ. પહેલા અર્થ લખવાનો અને પછી શું છે મહત્વ લખવાનું. તો આમુખનું મહત્વમાં જોઈએ આમુખને બંધારણનું આત્મા કહેવાય છે. મેં તમને આગળ કીધું હાર્દ હૃદય આત્મા આમુખને ગણવામાં આવે છે. તેનું મહત્વ પણ બંધારણની અંદર વિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અને સમજવામાં કે અર્થઘટનમાં આપણને શું છે આમુખ જ માર્ગદર્શન આપે છે, સલાહ આપે, ગાઈડ કરે. આમુખનો તમે પત્ર વાંચો, ચોપડીની અંદર છે જ બરાબર, તે વાંચો તો તમને શું છે અંદરથી માર્ગદર્શન મળે, સલાહ મળે, સમાજમાં રહેવાની પદ્ધતિ બરાબર. એ કાયદાના હેતુ અને તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે. હવે આપણે શીખી ગયા સંસદ. તો સંસદ ક્યાં? દિલ્હીમાં. એને આપણે ખબર છે કે આપણે 8માં ભણી ગયા છે લોકસભા અને બીજું આવે છે રાજ્યસભા. તમારા આવશે આગળના પાઠોમાં પણ આવે છે બરાબર. આ બે ગૃહો છે. આપણે શીખી ગયા હતા કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બરાબર. એટલે સંસદમાં લોકસભા અને રાજ્યસભા બે ગૃહ આપવામાં આવેલા છે. તો અહીંયા કીધું છે કે સંસદની નીતિ શું છે એ જાણવામાં અમુક મદદરૂપ થાય. સંસદ કયા કાયદાઓ લાવશે, કઈ નીતિ નિયમોની રચના કરશે, તો એમાં એ લોકોને આમુખ મદદરૂપ થયેલું છે. કયા પ્રકારની મુશ્કેલીના નિવારણ અર્થે કયા કાયદા કરવા, કયા નિયમો બનાવવા, કયા રૂલ્સ બનાવવા બરાબર, તેનો નિર્દેશ પણ આપણને આમુખમાંથી જ સ્પષ્ટ થાય છે. એટલે આમુખ બંધારણનો એમ કહેવાય છે કે અર્થ છે. બંધારણનો અર્થ એટલે એમ કહેવાય કે આમુખ બરાબર. કોઈ કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે ખબર ના પડે, કઈ અસ્પષ્ટ બાબત જણાય કે વિસંવાદિતા ઉભી થાય. ચર્ચા કરતા હતા અને ચર્ચા વિચારણામાં કઈ મતભેદ ઉભો થયો તો કાયદાને હતું સ્પષ્ટ થતો ન હોય તો અમુક કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. પછી અમુક એ આખું બધા લોકો જોવામાં આવે એટલે એને વાંચે અને એમાંથી એનું કંઈ નિરાકરણ લાવવામાં આવે. એટલે આમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં શેની ગરજ સારે છે. હોકાયંત્રની ગરજ શું છે આમુક દ્વારા સમજવામાં આવે છે બરાબર. એટલે આમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે જે સંસદમાં પડે છે. આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ પણ કહેવામાં આવે છે બરાબર.
એટલે તમારે આમુક એટલે શું, તેનું મહત્વ બરાબર, એની સમજૂતી તમારે આપવાની. આખો સવાલ જ છે બરાબર, સ્વાધ્યાયમાં પણ આવશે અને છે જ, એટલે આપણે ધ્યાનમાં દેવાનું. હવે એના પછીનો મુદ્દો કે આમુખના આધાર સ્તંભો, આમુખના આધાર સ્તંભો કયા? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમુખના આધાર સ્તંભો આપણે આગળ જોયું, આમુખનો અર્થ અને તેનું મહત્વ બરાબર. હવે એના આધાર સ્તંભો, એના કુલ ત્રણ આધાર સ્તંભો છે બરાબર. ત્રણેય આધાર સ્તંભો વિશે માહિતી આપો. તો પહેલું છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે કિસાન સાંપ્રદાયિક. ચોપડીની અંદર આપણને આપેલું જ છે બરાબર. તો આપણે પહેલો જોઈએ, પહેલો મુદ્દો છે કે આધાર સ્તંભમાં લોકશાહી બરાબર. તો લોકશાહી એટલે શું? ધોરણ આઠમાં આપણે એ પણ શીખી ગયા છે લોકશાહીનો અર્થ શું થાય, લોકોથી લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન, એને શું કહેવાય છે લોકશાહી બરાબર. તો અહીંયા આવશે તમારે લોકશાહીને ઇંગ્લિશમાં ડેમોક્રેસી બરાબર, ડેમોક્રેસી શબ્દ છે. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ, આગળ જે આપણે જોઈ ગયા, સત્તા આપવામાં આવેલી છે. હવે લોકશાહી એટલે આખા બધા આખા દેશના લોકોનું શાસન એમ કહેવાય છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પણ આખું જે દેશનું શાસન છે એ લોકોનું છે. એટલે ભારત દેશ કેવો છે? લોકશાહી દેશ છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ પરથી આવેલો છે બરાબર. ડેમોસ શબ્દ એટલે ગ્રીક શબ્દ છે. તો ગ્રીક શબ્દ પરથી ડેમોસ અને સત્તાનો શબ્દ છે ક્રેટોસ. ક્રેટોસ એટલે સત્તા, ડેમોસ એટલે લોકો. આ બે પરથી આખો જે શબ્દ ઉતરી આવ્યો, રાજ્યના સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી બરાબર. ચોપડીમાં થોડું વધારે આપેલું છે બરાબર, એ આપણે અમુક ધ્યાનમાં રાખવાનું નહીં. લોકોની સત્તા તો લોકોના હાથમાં છે બરાબર. સરકાર આપણે કેમ નિમીએ છીએ, સરકારની જરૂર કેમ ઊભી થાય બરાબર. તો લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશના લોકો સામાજિક આર્થિક અને રાજકીય ત્રણ નીતિ છે બરાબર. સામાજિક આર્થિક અને રાજકીય ત્રણ બાબતો આવે લોકશાહીમાં બરાબર. તો એ ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ગમે ત્યારે તમને અન્યાય થયો કે કંઈ પણ થયું, તો તમે ગમે તે જ કોર્ટ જે તમને આપેલી છે એમાં તમે ન્યાય મેળવવા જઈ શકો છો. સુપ્રીમ કોર્ટમાં જવું સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જવું તો હાઈકોર્ટમાં, કોઈ બી અદાલતમાં તમે જઈ શકો બરાબર. એટલે ભારત દેશને લોકશાહી દેશ સ્થાપિત કરેલો છે. ભારતના બંધારણમાં હવે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, એ કોને કહેવાય? સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે તમને મત આપવાનો અધિકાર કઈ સાલમાં આપવામાં આવ્યો છે? 18 વર્ષ થાય એટલે તમને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે, એને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહેવાય. આગળ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. એટલે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિ દ્વારા રચાતી સંસદને કારોબારી સમયમર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપવામાં આવેલું છે. એટલે આખી કારોબારી નિમવામાં આવે, સમયમર્યાદા નક્કી કરવામાં આવેલી હોય બરાબર. એ પ્રમાણે હવે લોકસભામાં એક પ્રધાનમંડળ હોય અને બીજું કોઈ શું હોય છે, વહીવટી તંત્ર બરાબર, એને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી એટલે નિયત મર્યાદા. એટલે આપણે સરકાર કેટલા વર્ષે, હવે ચૂંટણી કેટલા વર્ષે થાય બધાને ખબર હોવી જોઈએ. ચૂંટણી કેટલા વર્ષે થાય? 5 વર્ષ. દર 5 વર્ષે શું છે? ઇલેક્શન આવે. 5 વર્ષ પછી ફરીથી ઇલેક્શન થાય અને જે સત્તા જેને વધારે મત મળે એ સત્તા પર આવે બરાબર. એટલે અહીંયા કીધેલું છે, આ બંધારણનો નિયમ જ છે કે દર 5 વર્ષે ચૂંટણી કરવી જ પડે બરાબર. સરકાર બદલવી હોય તો બદલી શકાય. એટલે લોકો જેને વધારે મત આપે એ સત્તા પર આવે છે બરાબર. રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. લોકશાહી રાજ્ય એટલે જે મેં તમને આગળ કીધું એની વ્યાખ્યા શું છે? લોકોથી લોકો વડે, અહીંયા વ્યાખ્યા લખું છું, લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન બરાબર. ચોપડીમાં આપેલી છે આ જ વ્યાખ્યા છે, એને લોકશાહી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બરાબર? શાસન અથવા બીજું કહીએ તો રાજ્ય
એટલે સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. બરાબર, દિલ્હીમાં છે આપણે પ્રધાનમંડળ, જે પ્રધાનમંત્રી બનાવ્યું છે. બરાબર, તો એમણે એ સ્થાપિત કર્યું છે, એ સત્તા પર આવ્યા અને પછી એમનું પ્રધાનમંડળ થાય છે.